નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય ગણિત. આજે આપણે બાળકો આ પ્રકરણનો એટલે કે પ્રકરણ 5 નો છેલ્લો વિડિયો જોઈએ છીએ બાળકો. તો આજે પ્રેક્ટિસ વર્કનો દાખલા નંબર 13 કે ચિત્રો આકારોને એક તૃતીયાંશ ફેરવતા તે કેવા દેખાશે તે દોરો. તો અહીં બાળકો આપણે આ ચિત્રોને એક તૃતીયાંશ ફેરવવાના છે. એ પહેલાં એક તૃતીયાંશ ફેરવવું એટલે શું તેની પણ માહિતી મેળવી લઈએ, જે તમને આવડે જ છે, પરંતુ ફરીથી એકવાર તમારું પૂર્વ જ્ઞાન તાજુ કરી દઈએ. તો જુઓ બાળકો, એક તૃતીયાંશ ફેરવવું એટલે આપણે ચિત્રને 120 અંશે ફેરવવાનું છે. તો આપણે જોઈએ તો વર્તુળના આપણે 3 ભાગ કરીએ તો ચિત્ર અહીંયા હોય તો ત્રીજા ભાગે ચિત્ર અહીંયા આવે, ત્યારબાદ ત્રીજા ભાગે ચિત્ર અહીંયા આવે, અને ત્યારબાદ તે અહીંયા આવે છે. બરોબર, એટલે કે જો અહીંયા ચિત્ર હોય તો તે અહીંયા આવે, અહીં હોય તો તે અહીં જાય, અને અહીંયા હોય તો અહીંયા આવે. આ જ વસ્તુને ઘડિયાળ દ્વારા શીખીએ બાળકો. તો તમે જાણતા જ હશો કે ઘડિયાળના દરેક ક્રમની વચ્ચે, આજે આપણે 5 મિનિટ અહીંયા ગણીએ છીએ, અહીંયા દરેક ક્રમિક સંખ્યાઓની વચ્ચે 30 અંશનો ખૂણો બને છે. તો આપણે અહીંયા 30, પછી આ 30, આ 30, 30, 30, 60, 30, 90, અને અહીંયા આવશે 120. તો આ થઈ ગયા 120. એટલે કે જો સંખ્યા અહીંયા હોય તો તે ફરતું, એટલે કે ચિત્ર અહીંયા હોય તો તે ફરતું અહીંયા આવે. બરોબર, અહીંથી આપણે 120 ગણીએ તો અહીંયા એ રીતે 30, 30, 60, 30, 90 અને 30, 120, એટલે કે ચિત્ર અહીંયા આવે. તો અહીંયા પણ આ રીતે જ થાય. જુઓ, ચિત્ર અહીંયા હોય તો અહીંયા, અહીંયા હોય તો અહીંયા, અને અહીંયા હોય તો 120ના આવશે, એટલે કે અહીં ઉપર આવે છે. બરોબર, તો આ રીતે આપણે આ ચિત્રોને પણ ફેરવી જોઈએ. ચલો, હવે અહીંયા આ પ્રમાણેનું ચિત્ર આપ્યું છે. તો બાળકો, આ ચિત્રને આપણે એક તૃતીયાંશ ફેરવીએ એટલે કે 120 અંશે ફેરવીએ તો આ ચિત્ર અહીંયા આવે, આ અહીંયા જાય, અને આ અહીંયા આવે, એટલે કે મૂળ આપણને આનું આ ચિત્ર જ મળે. તો આપણે આવું ને આવું ચિત્ર અહીં દોરી દઈએ. આ પ્રમાણેનું ચિત્ર આપણને સેમ આના જેવું જ મળી જાય. હવે બાળકો, આ ચિત્રને આપણે એક તૃતીયાંશ ફેરવીએ તો પણ આપણને સેમ જ ચિત્ર મળે, એટલે કે જે છે એવું ને એવું જ મળે, એટલે કે આ પાંખિયું અહીંયા આવે, આ પાંખિયું અહીંયા આગળ જાય, અને આ પાંખિયું અહીંયા આવે, એટલે કે મૂળ આપણને એનું એ જ ચિત્ર અહીંયા મળે છે. ત્રીજા નંબરનું આકૃતિ જોઈએ તો અહીંયા પણ બાળકો એક તૃતીયાંશ ફેરવીએ એટલે આ ભાગ છે તે અહીંયા આવે, અને આ ભાગ અહીંયા જાય, અને આ ભાગ અહીંયા આવે, એટલે કે આપણને આના જેવું જ ચિત્ર મળી રહે છે. પરંતુ જો અહીંયા ટપકું કરેલું હોય તો આ ટપકું આવે અહીં. બરોબર, અહીં આપણને એનું એ ચિત્ર મળે છે. હવે બાળકો, આપણે આગળની સંખ્યા જોઈએ તો આ ચિત્ર આમ છે. બરોબર, હવે આ ચિત્રને આપણે ફેરવીએ તો આ પ્રમાણે આપણને ઊભું ચિત્ર મળશે. બરોબર, આ ચિત્ર અહીં ઉપર જશે અને આ બોલ અહીંયા નીચે આવે, એટલે કે આ ટપકું આપણે અહીંયા કરવાનું અને આ ટપકું અહીંયા ઉપર થાય છે. બરોબર બાળકો, હવે આપણે આગળનું ચિત્ર જોઈએ તો આ ચિત્રને એક તૃતીયાંશ ફેરવતા કેવું દેખાય છે. જુઓ બાળકો, તો આ ચિત્રને એક તૃતીયાંશ ફેરવતા આપણને કંઈક આ પ્રમાણેનું ચિત્ર મળે છે. તમને અહીંયા દેખાતું જ હશે કે પાંદડીઓમાં ફેરફાર થશે. Thank you.
જોવા ચિત્રને એક તૃતીયાંશ ફેરવતા આપણને કંઈક આવું ચિત્ર મળશે. ચલો હવે આ ચિત્રને આપણે એક તૃતીયાંશ ફેરવીએ તો આ જે ખૂણાનો ભાગ છે તે અહીંયા આવે, એટલે મૂળ આપણને ચિત્ર આમનું આમ જ દેખાશે. તો આપણને આવું જ ચિત્ર મળશે. ત્યારબાદ આ ચિત્રને આપણે એક તૃતીયાંશ ફેરવીએ ત્યારે આ ભાગ અહીંયા આ બાજુની સાઈડે આવે, એટલે કે મૂળ આપણને સેમ જ ચિત્ર મળી રહે. તો આ આપણે ચિત્રને એક તૃતીયાંશ ફેરવતા જોયા. હવે બાળકો આપણે